હલો ફ્રેન્ડ્સ પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવશું તાંદડીયાની ભાજી જે બહુ સરસ એવી બને છે એકવાર ખાશો તો ખાતા રહી જશો એટલી સરસ બને છે અને હેલ્થ માટે પણ બહુ જ સારી છે તો ચલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા મેં બે પૂળી જેટલો તાંદડીઓ લીધો છે વજનમાં આશરે વજનમાં પાંચસો ગ્રામ જેટલો તાંદડીઓ લીધો છે આ તાંદળિયાને આપણે પાંદડા પાંદડા વીણી લેશું તો આ રીતે આપણે બધા જ પાંદડા વીણી લેવાના છે અને હું બનાવી રહી છું અમારા ડિનર માટે તાંદળિયાની ભાજી અને ભાખરી તો તમે પણ બનાવજો હવે લીલા લીલા શાકભાજી ખૂબ જ સરસ આવશે તો તાંદળિયા મેં વીણી લીધો છે અને એકદમ બારીક સુધારી પણ લીધો છે આ રીતે તો હવે આપણે આને ધોઈ લેશું તો આ રીતે બધો તાંદડીઓ ધોઈ લેવાનો છે જેથી આમાં રહેલી બધી ડસ્ટ નીકળી જાય વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો અને બાજુ રહેલું બેલ આઇકન પણ દબાવી લેજો જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં નોટિફિકેશન મળે અને મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે તો આ રીતે આપણે બધો તાંદળીઓ કાઢી લેશું હવે આપણે એક નંગ ટમેટું ઝીણું સુધારી લેશું આ રીતે તાંદણીયાની ભાજીમાં ટમેટાનો ફ્લેવર બહુ સરસ એવો આવતો હોય છે તો ટમેટું જરૂરથી એડ કરજો હવે આપણે મસાલો બનાવી લેશું ચટણી તો ચારથી પાંચ નંગ જેટલી આપણે લસણની કળીયું લેશું એક નંગ લીલું મરચું લેશું તેને પણ આપણે કટકા કરી લેશું વિડીયોને લાઈક જરૂરથી કરજો ફ્રેન્ડ્સ તો આ રીતે આપણે મસાલો તૈયાર કરીશું એકદમ નવી રીતે બનાવી રહ્યા છીએ ચટણી અને સબ્જી ઘણા બધા બનાવતા જ હશે પણ બધા ઘણા બધા નથી પણ આ રીતે બનાવતા હોતા તો જે ના બનાવતા હોય તેમની માટે ખાસ છે આવડિયો તો લીલા મરચાં અને લસણ અને સૂકા મરચાં આપણે એક ચમચી એડ કરીશું આને આપણે ખાંડીને તૈયાર કરીશું તો આ રીતે ચટણી તૈયાર કરવાની છે તો આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે ગેસ ઉપર એક કડાઈ મૂકી દેસુ કડાઈમાં આપણે તેલ ઉમેરી લેવાનું છે ત્રણથી ચાર પાવલી જેટલું આપણે ઉમેરી લેશું આમ તો ક્વોન્ટિટી પ્રમાણે તેલ ઉમેરવાનું હોય છે આ હું અમારું ડિનર બનાવી રહી છું તમે પણ તમારા ડિનરમાં જરૂરથી બનાવજો તાંદળિયાની ભાજી અને ભાખરી તો હવે આપણે મસાલા ઉમેરી લેશું એક ટી જીરું એક ટી સ્પૂન હલ્દી પાવડર એક ટી હિંગ અને હવે આપણે ઉમેરી લેશું જે એકદમ ઝીણા સુધારેલા ટમેટા અને આપણે જે ચટણી બનાવી છે આલુ મરચાં લસણની પેસ્ટ તે પણ આપણે ઉમેરી લેશું અને આ રીતે આપણે થોડીવાર ચડવા દઈશું તો એકાદ મિનિટ જેટલું આપણે કૂક થવા દેવાનું છે જેથી જે આપણે ચટણી બનાવી છે તેનો ફ્લેવર ખૂબ જ સરસ એવો આવશે તો હવે આખી લસણની કળી આપણે ઉમેરી લેશું ઓપ્શનલ છે તમારે એડ કરવી હોય તો કરજો ના કરવી હોય તો સ્કીપ પણ કરી શકો છો હવે જે આપણી ભાજી છે તે ઉમેરી લેશું તો બે ભાજીની ઘણી બધી ભાજી બને છે જોઈ શકો છો પણ જીમઝીમ કૂક થતી જશે તેમ તેમ એકદમ ઓછી પણ થતી જશે જેથી વધારે બનાવવાની હોય તો તમારે ચાર પૂળી જેટલા જોશે ચાર જે પૂળી આવે છે તે લેવાની છે અહીંયા મેં બે પૂળી લીધી છે અમારા ભાવનગરમાં વજન ઉપર ભાજી નથી આપતા સીધી પૂળી બનાવીને જ આપે છે જે દસની બે હોય દસની એક હોય સસ્તી હોય તો દસની ત્રણ પણ હોય છે બધી જ ભાજી એ રીતે વેચાય છે અમારા ભાવનગરમાં અમદાવાદ સાઈડ વજન પરમાણા ભાજી આપતા હોય છે તો આને આપણે ત્રણ મિનિટ સુધી કૂક થવા દઈશું ત્રણ મિનિટ કૂક થાય ત્યારબાદ આપણે ભાખરી બનાવી લેશું આને આપણે સાઈડમાં મૂકી દઈશું તો બીજા ગેસ ઉપર આપણે મેં મૂકી દીધી છે અને હવે આપણે આ ગેસ ઉપર ભાખરી બનાવશું તો મેં માટીની તવી મૂકી દીધી છે માટીની તવીમાં ભાખરી બહુ સરસ એવી બને છે અને સ્વાદ પણ બહુ સરસ આવે છે તો ભાખરીનો લોટ મેં બાંધીને રાખી દીધો હતો તો ડિનરની તૈયારી કરી રહી છું તો મેં ભાખરી બનાવી લીધી છે તો હવે આપણે ફરીથી આપણી ભાજી જોઈ લઈએ ભાજીને મેં પાંચ મિનિટ માટે કૂક થવા દીધી હતી તો હવે આપણે મસાલા ઉમેરી લેશું તો આ રીતે પહેલાં ચલાવી લેવાની છે તો હવે આપણે મસાલા ઉમેરી લેશું એક ચમચી લાલ મરચું પાવડર એક ટી સ્પૂન હળદી પાવડર સ્વાદ અનુસાર નમક એડ કરવાનું છે આમાં ઓલરેડી નમકનું પ્રમાણ હોય જ છે એટલા માટે આપણે નમકને ઓછું ઉમેરવાનું છે અને એક ટી સ્પૂન જેટલી ખાંડ ઉમેરશું કિચન કિંગ મસાલો છે ફ્રેન્ડ્સ એ પણ આપણે એક ટી સ્પૂન જેટલો ઉમેરશું જેથી ભાજીનો ફ્લેવર બહુ સરસ એવો આવે છે તમને ખાવાની પણ મજા આવશે હોટલ કરતાં પણ સારી લાગશે તો હવે આપણે બધું મિક્સ કરી લેશું તો મસાલા આપણે બે મિનિટ ચડવા દઈશું અને થોડુંક આપણે પાણી ઉમેરીશું જેથી મસાલા ખૂબ જ સરસ રીતે કૂક થઈ જાય માત્ર બે મિનિટ આપણે ચડવા દેવાનું છે વિડીયો ગમે તો લાઇક કરજો ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી લેજો જેથી મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે બે મિનિટ થઈ ગઈ છે અને આપણી સબ્જી પણ બનીને તૈયાર થઈ ગઈ છે ડિનર માટે બનાવી છે જો ફ્રેન્ડ્સ કેટલી સરસ બની છે તો હવે આપણે આને સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું સર્વ કરવા માટે તમે બધા પણ બનાવજો ભાખરી અને ભાજી બંને તાદળિયાની ભાજી બહુ સરસ એવી બને છે અને તાંદડીઓ પણ ખૂબ જ સારો એવો આવે છે એકદમ તાજો તાજો તો આ રીતે બનાવજો અને સર્વ કરજો અને બધાને પણ જમાડજો તમારા ઘરના બધા સભ્યોને વિડીયો ગમે હોય તો લાઈક કરજો થેન્ક યુ વિડીયો જોવા માટે